એમાં પ્રથમ શ્લોક છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો
ब्रह्मेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तो आ श्लोक नु भाषांतर शुं थशे मित्रो, मैं भाषांतर अहीं लखेलुं छे, बराबर। गुरु ब्रह्मा छे, गुरु विष्णु छे, तथा महादेव शंकर छे, अने गुरु साक्षात परमात्मा स्वरूप छे। तो तेवा श्री गुरुदेव ने नमस्कार हो, बराबर। परिवार भाषांतर करूं छूं, गुरु ब्रह्मा छे, गुरु विष्णु छे, तथा महादेव शंकर छे, अने गुरु साक्षात परमात्मा स्वरूप छे, ते श्री गुरुदेव ने नमस्कार हो। ओके मित्रों, आ छे पहला श्लोक नु भाषांतर। हवे आपणे बीजा श्लोक नु भाषांतर जोईए। तो बीजो श्लोक शुं छे, वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभव निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा। ओके, तो એનું ભાષાંતર થશે, યે વાકી સુંડ વાળા અને વિશાળ કાયા વાળા તથા કરોડો સૂર્ય સમાન તેજ વાળા ગણપતિ મારા સર્વ શુભ કાર્યમાં હંમેશા મને વિઘ્ન રહિત કરજો। એટલે કોઈ પણ જાતની અડચણ, મુશ્કેલી, બરાબર સંકટ મારા કામમાં ન આવે એવી તમે મારા પર દયા કરજો। ઓકે, હું પરિવાર ભાષાંતર કરું છું। हे वाकी सुंड वाला पत्र तुंड, बराबर। वाकी सुंड वाला अने विशाल काया वाला, बराबर। महाकाय એટલે વિશાળ કાયા વાળા, સૂર્યકોટિ સમપ્રભવ એટલે કરોડો સૂર્ય સમાન તેજ વાળા ગણપતિ મારા સર્વ શુભ કાર્યોમાં હંમેશા મને વિઘ્ન રહિત કરજો। આવું થાય બીજા શ્લોકનું ભાષાંતર। ઓકે મિત્રો, હવે જોઈએ ત્રીજા શ્લોકનું ભાષાંતર। તો ત્રીજો શ્લોક શું છે, સ્વાધ્યાય પોથીમાં આપેલો છે, જુઓ તો। નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ન ભવ સર્વદા। હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી સરસ્વતી, તમને નમસ્કાર, હજો હું વિદ્યાની શરૂઆત કરીશ અથવા તો કરું છું। જો મેં કૌંસમાં લખ્યું છે કરું છું, બરાબર, હું વિદ્યાની શરૂઆત કરીશ કે કરું છું, તમે હંમેશા મારા પર પ્રસન્ન રહેજો, તમે હંમેશા મારા પર પ્રસન્ન રહેજો, બરાબર। હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી સરસ્વતી, તમને નમસ્કાર, હજો હું વિદ્યાની શરૂઆત કરીશ કરું છું, તમે હંમેશા મારા પર પ્રસન્ન રહેજો। ઓકે મિત્રો, તો આપણે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 6 અને પ્રશ્ન 7 ની ચર્ચા કરી, બરાબર। તમે એકવાર આ પ્રશ્ન 6 અને પ્રશ્ન 7 જોઈ લો, પછી હું પ્રશ્ન 8 શ્લોકો પૂર્ણ કરો એની ચર્ચા કરું છું। ઓકે, 6 અને 7 પ્રશ્ન જોઈ લો। ચાલો મિત્રો, ચાલો મિત્રો, હવે આપણે પ્રશ્ન 8 શ્લોક પૂર્ણ કરો એનો અભ્યાસ કરીએ, બરાબર મિત્રો। પ્રશ્ન 8 છે, નીચેના શ્લોકો પૂર્ણ કરો। જુઓ, એમાં પહેલો શ્લોક કયો છે, ગુરુ બ્રહ્મા, પછી ડોટ 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 ડોટ, અને છેલ્લે કીધું છે શ્રી ગુરુવે નમઃ, બરાબર। ગુરુ બ્રહ્મા ત્યાંથી લઈ અને છેલ્લે શ્રી ગુરુવે નમઃ, તો આપણને શ્લોક પરથી જ ખબર પડે છે કે આ કયો શ્લોક પૂછ્યો છે, બરાબર। પરીક્ષામાં પણ તમારે આ રીતે જ પૂછાશે, શ્લોક પૂર્તિ કરો અથવા તો શ્લોક પૂર્ણ કરો, બે માર્ક્સ, બરાબર। બે શ્લોક પૂછ્યા હોય, તમારે બે માંથી તમને આવડતો હોય, ગમે તે એક શ્લોક લખવાનો હોય, એક શ્લોક પૂર્ણ કરો, એના બે ગુણ હશે, બરાબર। તો અહીં નીચેના શ્લોક પૂર્ણ કરો, એમાં ગુરુ બ્રહ્મા ત્યાંથી લઈને ગુરુવે નમઃ, તો આપણને શ્લોક પરથી ખબર પડી ગઈ કે કયો શ્લોક પૂછાયો છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, બરાબર, ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, એ શ્લોક પૂછાયો છે, બરાબર। જો મેં શ્લોક અહીંયા આખો લખેલો છે, બરાબર, શ્લોક પૂર્ણ કરો, તો મેં અહીં તમને શ્લોક પૂર્ણ કરીને બતાવ્યો છે। જુઓ, ગુરુ બ્રહ્મા,
Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. Jo Guru Brahma, ini shuruatnya shabd che. Ane Sri Gurave Namaha, Sri Gurave Namaha. Jo ini, aje shlok kuvo thai che tyano shabd. Ane bacche nu apde purna kariyu barabar. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. Oke mitro, to aap batao pehlo shlok je aapde purna karyu. Have joye bija number no shlok, to bija shlok ma shu kidu che, Vakratunda tyathi lai ane sarva karye su sarvada tyan sudhi aapde shlok purna karvano che. તો આપણે શ્લોકની શરૂઆત અને અંત પરથી જાણી શક્યા કે કયો શ્લોક પૂછાયો છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભવ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા એ શ્લોક પૂછાયો છે બરાબર જો મેં અહીં આખો શ્લોક લખેલો છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભવ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ઓકે તો આ આપણો બીજો શ્લોક પૂરો થયો હવે જોઈએ ત્રીજા નંબરનો શ્લોક તો ત્રીજો શ્લોક શું કીધું છે નમસ્તે શારદે ત્યાંથી લઈ અને ભવ સર્વદા તો આ કયો શ્લોક પૂછાયો છે નમસ્તે દેવી શારદે વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ન ભવ સર્વદા બરાબર માતા સરસ્વતીને પ્રાર્થના કરવાનો આ શ્લોક છે नमस्ते शारदे देवी वीणा पुस्तक धारिणी विद्यारंभम करिष्यामि प्रसन्न भव सर्वदा बराबर ऊपर जे श्लोक पूछाया छे प्रश्न 7 ની અંદર ભાષાંતર માટે જે શ્લોક પૂછાય છે જો તમે સ્વાધ્યાય પોથી ની અંદર પ્રશ્ન 7 ની અંદર જે પ્રશ્નો ભાષાંતર માં પૂછાયા છે જે શ્લોક નું ભાષાંતર કરવાનું કીધું છે નીચે પ્રશ્ન 8 માં એ જ શ્લોક પાછા શ્લોક પુસ્તિમાં પૂછાયા છે પ્રશ્ન 7 માં જે શ્લોક ભાષાંતર કરવામાં પૂછાયા છે પ્રશ્ન 8 ની અંદર એ જ શ્લોક પૂર્ણ કરવામાં પૂછાયા છે એટલે તમારે ચોપડીમાં શ્લોકો શોધવાને પડે ઉપર પ્રશ્ન 7 માં નજર કરશો તો પ્રશ્ન 8 વાળા શ્લોક તમને દેખાય જશે ઓકે મિત્રો તો તમારે તમારી સાથે પોથીની અંદર પ્રશ્ન નંબર 6 7 અને 8 સરસ અક્ષરે પૂરવાનો છે આપણે આજે વંદના ચેપ્ટર છે એ આજે પૂર્ણ કર્યું સ્વાધ્યાય પોથીની અંદર બરાબર મિત્રો તમે એકવાર આ પ્રશ્ન 8 જોઈ લો સમજાઈ ગયું મિત્રો જોઈ લીધો પ્રશ્ન 8 તો આજનો તમારો હોમવર્ક છે તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન 6 પ્રશ્ન 7 અને પ્રશ્ન 8 પૂરવાનો છે ઓકે મિત્રો તો આપણે વંદના પ્રકરણ જે છે એ પૂરું કર્યું બરાબર હવે આપણે આગળના વિડિયો લેક્ચરમાં હજી વધારે આગળ અભ્યાસ કરીશું પણ આપણો સ્વાધ્યાય પોથીનું કામ આપણે પૂરું કર્યું ઓકે ગુડ બાય